વિકાસની રાજનીતિ જે જેનો આધાર છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારની ઉપલબ્ધિઓ અનેક છે। સૌરાષ્ટ્રનું સિરામિક સિટી મોરબી પણ વિકાસના સાતત્યને કારણે આજે લગભગ તમામ ક્ષેત્રે અગ્રેસર છે। મયુરનગરી તરીકે ઓળખાતા મોરબીમાં સિરામિકની સાથે સાથે ઘડિયાળ અને નડિયા ઉદ્યોગ પણ ધમધમે છે। ત્રણેય ઉદ્યોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે વિકાસનું પ્રાણ ફૂંક્યું છે। સૌરાષ્ટ્રની ઉદ્યોગ નગરી મોરબીમાં આવતા લોકોના સ્વાસ્થ્યની ચિંતા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કરે છે। મોરબીમાં પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્વાસ્થ્યને લગતી ઉચ્ચતર સેવાઓ ઉપલબ્ધ છે। આ ઉપરાંત મોરબીમાં આમ નાગરિક અને કામદારો માટે પણ શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ છે। માં અમૃતમ અને PMJY યોજના લાભદાયી પુરવાર થઈ રહી છે। રાજ્ય સરકાર શ્રીના પ્રયાસોથી મૂંગા દાંત ઓપરેશન પણ દર્દીઓ વિનામૂલ્ય કરાવી શકે છે। 1-2 લાખ સુધીનો ખર્ચ હોય તો પણ દર્દીને કોઈ રકમ ચૂકવવાની થતી નથી। ગુજરાતમાં વડાપ્રધાન શ્રીની મહત્વાકાંક્ષી યોજનાઓના સૌથી વધુ લાભાર્થી છે। છેલ્લા એક જ માસમાં મોરબીમાં 150થી વધુ લોકોએ કેન્દ્ર સરકારની યોજનાનો સીધો લાભ મેળવ્યો છે। અત્યાર સુધીમાં માત્ર એક જ હોસ્પિટલમાં 18,000 લોકોએ સરકારી યોજનાનો લાભ લીધો છે। મૂંગી સારવાર પણ દર્દીઓને ફ્રીમાં મળી રહી છે। ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની મુખ્યમંત્રી અમૃતમ તેમજ PMJY યોજના અંતર્ગત કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ પ્રકારના ઓપરેશનો સંપૂર્ણપણે ફ્રીમાં થાય છે, જેમાં ઘણા બધા દર્દીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે, જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, ડાયાલિસિસ, પેટ અને જનરલ સર્જરીના તમામ મેજર ઓપરેશનો, હાડકાને લગતી તમામ ફ્રેક્ચર અને ઓપરેશનો જેવા તમામ ઓપરેશનો સંપૂર્ણપણે ફ્રીમાં થાય છે અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થયેલ છે। પાણી દરેક નાગરિકની જરૂરિયાત છે। મોરબીએ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોના લીધે નળ સે જલ યોજનામાં 100% સફળતા હાંસલ કરી છે। 100% કામગીરી પૂર્ણ થવાની ખુદ કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે। આ યોજનાના લીધે મોરબીના નાગરિકોને આજે ઘરે બેઠા પાણી મળી રહ્યું છે। ગૃહિણીના ચહેરા પર છે કુવા પર જઈને પાણી માટે ખાવા પડતા ધક્કામાંથી મળેલી મુક્તિની રાહત જોવા મળે છે। હવે સારું છે, ઘરે ઘરે નળ આવી ગયા છે। પેલા પાણીની સમસ્યા ઘણી હતી, બધા ગામડે ગામડે હતી, હવે તો અમારા ગામમાં એટલી બધી પાણીની શાંતિ થઈ ગઈ છે કે બાયુને કાંઈ પાણીના અમે કોઈ પ્રશ્ન જ નથી। રોજ સવારે પાણી આવી જાય, બાયુને ટેન્શન નહીં। અને પેલા તો બહુ હેરાન થતા, પેલા તો કુવેથી પાણી લાવવું પડતું, ઘરે બધું પાણી ઢોર પાવાનું કે કપડાનું નાવા ધોવાનું બધું કુવેથી લાવવું પડતું, હવે ઘરે ઘરે પાણી આવી ગયા। હવે જો એક દિવસ પાણી ન આવે તો ગામમાં એવી વ્યવસ્થા છે કે જો અમારા કુવામાંથી અહીંયાથી પાણી અમને કનેક્શન કરી દીધું તો અહીંયાથી આપી દીધું। અહીંના રાજપર ગામનું દાખલો એ વાતનું પુરાવો છે કે નળ સે જલ યોજના છેક ગ્રામ્ય ક્ષેત્રે પણ કેવો બદલાવ લાવી શકે છે। નાનકડા ગામમાં પણ નળ સે જલ યોજનાનો પ્રભાવ જોવા મળે છે। ખુદ ગામના સરપંચને સાંભળીએ તો આ યોજનાની સફળતાનો ખ્યાલ આવશે। અમારા ગામમાં આજથી 5-10 વર્ષ પહેલાં 500ની આજુબાજુ રેન્જમાં ઘર હતા, ત્યારે 500 ઘરને અમે રોજ ડેઇલી પાણી આપતા હતા। અત્યારે નવું ડેવલપ થતાં અત્યારે 650-660ની ઘરની આજુબાજુ સરેરાશ હશે, તો 650-660ની ઘરને અમે પાણી પૂરું પાડીએ છીએ સવારથી સાંજ સુધી। જ્યાં વિકાસની અઢળક તકો રહેલી હોય, જ્યાં ઉદ્યોગો ધમધમતા હોય, ત્યાં શિક્ષણનું સ્તર ઊંચું જવું જરૂરી છે। મોરબીમાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ સરકારે બનાવી છે। મોરબી જિલ્લામાં લગભગ ગત વર્ષમાં જ 5,000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। પ્રોજેક્ટરના માધ્યમથી શાળામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, તો દૂર રહેતા વિદ્યાર્થીઓ માટે પરિવહનની વ્યવસ્થા પણ સરકારના પ્રયત્નથી કરવામાં આવી છે। ન માત્ર પ્રાથમિક શિક્ષણ પરંતુ છેક કોલેજ સુધી આ જ પ્રમાણે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે। સરકારશ્રી દ્વારા સરકારી શાળાને સ્ટ્રેન્થન કરવા માટે અને સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એના માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે, અનેકવિધ સુવિધાઓ સરકારશ્રી દ્વારા અર્પણ થઈ રહી છે। જેમ કે દરેક વિદ્યાર્થીને બંને સત્રમાં મફત પાઠ્યપુસ્તક આપવામાં આવે છે, દરેક વિષયની સ્વઅધ્યયન પોથી મફત આપવામાં આવે છે, અને દરેક બાળક દીઠ ₹1,350 શિષ્યવૃત્તિ ગણેશ સહાય આપવામાં આવે છે। શરૂઆતમાં જે સુવિધા ઉપલબ્ધ સરકારીમાં ન થતી એટલે લોકો બધા વાલીઓ પ્રાઇવેટમાં મોકલતા હતા સુવિધાના અભાવે। અત્યારે દરેક પ્રાથમિક શાળા એટલે કે સરકારી શાળામાં સુવિધાનો એટલો લાભ છે કે પ્રાઇવેટમાં પણ નથી,
એટલે પ્રાઇવેટમાંથી ઉપાડી અને સરકારી સ્કૂલમાં મોકલે છે અને દર વર્ષે મિનિમમ 40-50 વિદ્યાર્થીઓ એડમિશન નવા પ્રાઇવેટમાંથી આ સરકારી સ્કૂલમાં લે છે. ઉદ્યોગ નગરી હોવા છતાં પણ મોરબીમાં પણ ખેડૂતોની ચિંતા સરકારે કરી છે. કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિનો લાભ પણ છેક ગામતળ સુધી પહોંચે તેની ચિંતા કરવામાં આવી છે. ખેડૂતોને સરકારની સહાય સીધી તેમના બેંક ખાતામાં પહોંચી જાય છે. આ રકમ ખેડૂતો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ રહી છે. 2000 હપ્તા આવે ને એનાથી અમને ખેડૂતોને તો બહુ મોટો લાભ થઈ ગયો. એનું કારણ અમારે જે ચાલુ ખેતીમાં નાના નાના જે ખર્ચા હોય ને, કોઈ દવા લેવાની છે કે કોઈ ખાતર છે, તો એ બધું એમાંથી અમારે નીકળી જાય. યોજનામાંથી ઘણો એવો ફાયદો નાના ખેડૂતોને થાય છે. સરકારે જે યોજના પાડી બહુ સરસ પાડી, કારણ કે દર વખતે એને પૈસા નાના મોટા કામમાં કામ આવે છે. કોઈ લાઇટ બિલ ભરવા છે, કોઈ મજૂરી ચૂકવવી છે, એમાં દર વખતે એ લોકોને બધાને કામ આવે છે. ખેડૂત માટે ઘણી સરસ યોજના છે સરકાર. સિરામિક નગરી મોરબીનો ઉદ્યોગ ચીનને પણ હંફાવી રહ્યો છે. સરકારની ઉદ્યોગ તરફી નીતિ મહત્વનું પરિબળ સાબિત થઈ રહી છે. સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી હટાવવા સરકાર તરફથી મોટું કાર્ય કરાયું છે. મોરબીથી છેક કંડલા સુધી પરિવહન પણ સરળ બને તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આ ઉપરાંત 2016 જીએસટી રિફંડને લીધે પણ ઉદ્યોગોને મોટો લાભ થઈ રહ્યો છે. સિરામિક ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી જે જીએસટી રિફંડ 2016-21 ઉદ્યોગ નીતિ છે એનાથી ખૂબ જ સારો બેનિફિટ થયો જીએસટી નેટ રિફંડમાં. હાલ પરિસ્થિતિની જે વાત કરીએ તો ખાસ કરીને જે છેલ્લે અત્યારે આપણા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબે મોરબી સિરામિકની કાયમના માટે ચિંતા કરતા હોય છે, ત્યારે રેલવે દ્વારા એમને કન્ટેનર ઝોન એટલે કે આઈસીડીનું મકનસર ફાળવણી કરેલી છે, જેમાં 280 કરોડ રૂપિયા ફાળવા છે. તો આ મોહનભાઈની ખરેખર કામગીરીને અમે સિરામિક ઉદ્યોગ બિરદાવીએ છીએ. ઉદ્યોગોના વિકાસની સાથે જનસુખાકારીમાં અવ્વલ એવા મોરબીમાં જનહિતના બીજા અનેક કાર્યો ચાલી રહ્યા છે. આવનારો સમય મોરબીનો છે તેમાં કોઈ શંકા નથી. ડબલ એન્જિન સરકારની વિશેષ તકેદારીના લીધે મોરબી વિકાસનો પર્યાય બની ચૂક્યું છે. મોરબી જિલ્લામાં જો પાણીની વાત કરીએ તો નલ સે જલ યોજનામાં મોરબી જિલ્લાએ 100% સિદ્ધિ મેળવી છે. એ ઉપરાંત આરોગ્યની વાત કરીએ તો જે આપણા જુદી જુદી યોજનાઓ હતી, પહેલાં મા કાર્ડ હતી, મા વાત્સલ્ય હતી, એ બધી યોજનાઓને હવે એકીકૃત કરી કેન્દ્રની પીએમ જય યોજનામાં સમાવેશ કરી કુટુંબના દરેક વ્યક્તિ દીઠ વાર્ષિક 5 લાખની મર્યાદામાં ખાનગી હોસ્પિટલમાં માન્ય સારવારની સગવડ આપણે આપી રહ્યા છીએ. સરકારી શાળામાં મોટા પાયે નવા વિદ્યાર્થીઓને દાખલ કરીએ છીએ અને ખાનગી શાળામાંથી પણ છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવતા થયા છે, એ પણ એક સિદ્ધિ છે. મૃદુ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નિર્ણય જ રાજ્યની જનતા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. મોરબીમાં વિકાસની તેજ ગતિ પણ રાજ્ય સરકારના પ્રજાલક્ષી નિર્ણયોને જ આભારી છે.